नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू कुलदीप बोरीसागर। आज आप धोरण आठ विषय संस्कृत अने एनो पांचमो पाठ एटले के शिलायाह प्रवासः एटले के शिलानो प्रवास जोवाना छीए। तो विद्यार्थी मित्रों, आपणे घणा बधा प्रवास में जता होय छे। आपणी स्कूल मांथी योजाता प्रवास में आपणे घणा स्थळो फर्या हशुं, तो આપણને તેમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે કે બહારનું વાતાવરણ કેવું હોય, બીજા પ્રદેશના લોકોની રહેણી પહેણી અને બોલી કેવી હોય, તો આ બધું છે આપણને પ્રવાસમાંથી શીખવા મળતું હોય। પ્રવાસમાં સારા અનુભવો હરવા ફરવા પણ મળે અને ખરાબ અનુભવો પણ થતા હોય છે, કારણ કે ઘર જેવું વાતાવરણ આપણને મળતું નથી, ત્યાં આપણે બધું ચલાવી લેવું પડે છે। તો પ્રવાસમાં અનેક મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે અને ખૂબ આનંદ પણ કરવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા પ્રવાસમાં ગયા હશો, જેમ કે આપણા ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, પોરબંદર, રાજકોટ, તો અહીંયા ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં આપણે ફરવા જવું છે। તો આવો જ એક પ્રવાસ, શિલાયાહ પ્રવાસ, શિલાનો પ્રવાસ, કે જે બારે એટલે કે આઉટ ઓફ સ્ટેટમાં ફરવા જાય છે। આપણે ઘણા બધા આઉટ ઓફ સ્ટેટમાં ફરવા માટે ગયા હશું, જેમ કે રાજસ્થાનની બોર્ડર પાસે પોલો ફોરેસ્ટ, પછી જેમ કે રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, તો આવા ઘણા બધા ફરવા લાયક સ્થળો છે કે જ્યાં ઘણા બધા પ્રવાસ આવતા હોઈએ છે। તો આવો જ એક પ્રવાસ આપણે જોઈએ, ચાલો। સવિતા છે તે એક બાળકીની માતા છે। તો સવિતાબેન કહે છે કે ભ્રમણભાષમ ધૃત્વા, ભ્રમણભાષમ એટલે ફોન, ધૃત્વા એટલે લઈને, તો ફોન હાથમાં લઈને હરિઓમ એટલે હરિઓમ બોલે છે, જેમ કે આપણે બોલીએ છીએ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અથવા જે ઈષ્ટદેવનું નામ લેતા હોય તે, તો કહે છે કે હરિઓમ। તો શિક્ષિકા કહે છે એટલે ટીચર હોય એ કહે છે કે હરિઓમ। કહ વદતી, કહ એટલે કોણ, વદતી એટલે બોલે છે, કોણ બોલે છે? તો સવિતાબેન કહે છે કે અહમ શિલાયાહ માતા વદામી, પ્રવાસે મમ પુત્રી અસ્તિ। અહમ એટલે હું, શિલાયાહ એટલે શિલાની, માતા એટલે મમ્મી માતા, વદામી એટલે બોલું છું, તો હું શિલાની માતા બોલું છું। પ્રવાસે મમ પુત્રી અસ્તિ, પ્રવાસે એટલે પ્રવાસમાં, મમ એટલે મારી, પુત્રી એટલે પુત્રી, દીકરી, અસ્તિ એટલે છે, પ્રવાસમાં મારી દીકરી છે। આ ત્રણ સંવાદનું આપણે ગુજરાતી જોઈ લઈએ। સવિતા કહે છે ફોન હાથમાં લઈને હરિઓમ, શિક્ષિકાબેન કહે છે કે હરિઓમ, કોણ બોલે છે? સવિતાબેન કહે છે હું શિલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી પુત્રી છે। શિક્ષિકા આમ અસ્તિ કિંચિત કાર્યમસ્તિ વા, શિક્ષિકાબેન કહે છે કે આમ એટલે હા, અસ્તિ એટલે છે, કે હા છે, કિંચિત એટલે કંઈ, કાર્યમ એટલે કામ અથવા કાર્ય, અસ્તિ એટલે છે, વા એટલે, વા એટલે ત્યાં વિકલ્પમાં વપરાય, વા અથવામાં, આપણે અથવા કહીએ ને એ પ્રમાણે, એના અર્થમાં, બરાબર, એટલે હા કંઈક કામ છે। તો સવિતાબેન કહે છે આમ અહમ તયા સહ વાર્તાલાપમ કરતું ઈચ્છામી, આમ એટલે હા, અહમ એટલે હું, તયા સહ, તયા એટલે તેની, સહ એટલે સાથે, હા હું તેની સાથે વાર્તાલાપમ એટલે વાત, કરતું એટલે કરવા, ઈચ્છામી એટલે ઈચ્છું છું, હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું। શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણ ભાષમ પ્રેષયતે, શિક્ષિકા એટલે જે ટીચર હોય છે તે શિલામ પ્રતિ એટલે શિલામ પ્રતિ એટલે શિલા તરફ, શિલામ એટલે શિલા અને પ્રતિ એટલે તરફ, તો શિલા તરફ ભ્રમણ ભાષમ એટલે ફોન, પ્રેષયતી એટલે મોકલે છે। શિલા કહે છે અંબ એટલે હે માતા, હે મમ્મી, કથમ અસ્તિ સર્વમ કુશલમ વા, કથમ એટલે કેમ, અસ્તિ એટલે છે, સર્વમ એટલે બધું, કુશલમ એટલે કુશળ, વા એટલે અથવાના એટલે બધું કુશળ છે ને। તો આપણે આ ત્રણ સંવાદ જોઈ લઈએ। શિક્ષિકાબેન કહે છે કે હા છે, કંઈ કામ છે? સવિતાબેન કહે છે હા, હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું। શિક્ષિકાબેન એ છે
તે શીલા તરફ પોતાનો મોબાઈલ મોકલે છે. શીલા બોલે છે, એ માતા કેમ છે, બધું કુશળ છે ને, બધું સર્વમંગળ છે ને? સવિતાબેન કહે છે, આમ અહમ કુશલિની ભવત્યાહ પ્રવાસ કર્થમ પ્રચલતિ. સવિતાબેન કહે છે, આમ એટલે હા, અહમ એટલે હું, કુશલિની એટલે કુશળ, હેમ કુશળ છું, બરાબર, હું મજામાં છું. તો સવિતાબેન કહે છે, હા મજામાં છું. ભવત્યાહ પ્રવાસ કથમ પ્રચલતિ, ભવત્યાહ એટલે તારો, પ્રવાસ એટલે પ્રવાસ, કથમ એટલે કેવો, પ્રચલતિ એટલે ચાલે છે, તારો પ્રવાસ કેવો ચાલે છે? શીલા કહે છે, પ્રવાસ તો સમ્યક પ્રચલતિ, પ્રવાસ એટલે પ્રવાસ, તું એટલે તો, સમ્યક એટલે સારો, પ્રચલતિ એટલે ચાલે છે, પ્રવાસ તો સારો ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. અધુના એટલે અત્યારે, અહમ એટલે હું, અજંતા ગુહાયામ એટલે અજંતાની ગુફા, બરાબર, અજંતાની ગુફામાં અસ્મિ એટલે છું. શીલા કહે છે, પ્રવાસ તો સારો ચાલે છે, અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા, શોભનમ, શોભનમ એટલે સારું. તત્ર કિમ કિમ અસ્તિ, તત્ર એટલે ત્યાં, કિમ એટલે શું, કિમ એટલે શું, અસ્તિ એટલે છે, તો સારું, ત્યાં શું શું છે? તો શીલા કહે છે, અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ. અત્ર એટલે અહીંયા, અનેકાની એટલે ઘણા બધા, શિલ્પાની એટલે શિલ્પ જે કોતરે તે, શિલ્પ ચ એટલે અને, ચિત્રાણી એટલે ચિત્રો, સંતિ એટલે છે, તો અહીંયા ઘણા બધા શિલ્પો અને ચિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ આપણે અહીંયા સુધી જ રાખીશું, કારણ કે આપણે થોડું થોડું દરરોજ ભણશું તો તમને યાદ રહેશે અને પાકું કરવામાં સરળતા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ આપણે અહીંયા સુધી જ રાખીશું. આ પાઠના એક એક શબ્દના અર્થ તમારે ફેરબુકમાં લખવાના છે. એક સંસ્કૃત શબ્દ સામે તેનો અર્થ, એક સંસ્કૃત શબ્દ સામે તેનો અર્થ, એક એક લીટીમાં એક એક શબ્દ લખવાનો છે, બરાબર. તો આપણો આ લેક્ચર અહીંયા સુધી રાખીશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, આભાર.